नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ना ऑनलाइन क्लास में आपनो स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपने धोरण 10 चैप्टर नंबर 10 वर्तुळ विषय माहिती मेळवीशुं। विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपने वर्तुळ विषय बेसिक माहिती के आज आपने कई नवीन प्रकार की माहिती એટલે કે આવા ચેપ્ટર આપો ધોરણ 10 નો વર્તુળનું ચેપ્ટર જેમાં આપણે શું ભણવાનું છે, કેવું ભણવું છે, તમામ માહિતી વિશે આપણે સમજવાના છે। વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છેદિકા, વર્તુળની છેદિકા। વર્તુળની છેદિકા કોને કહેવાય? સૌપ્રથમ આવો પ્રશ્ન, વર્તુળની છેદિકા કોને કહેવાય? છેદિકા એટલે છેદ્યો, એટલે છેદિકા કહેવાય। મારું ચમચમ છેદે છે એ આપણને ખબર હોવી જોઈએ। માનો કે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક વિગતવાર માહિતી દ્વારા અભ્યાસ કરીએ। માનો કે આ એક વર્તુળ છે, આ એક રેખા દોરો, માનો કે એમ, અને આ વર્તુળનું કેન્દ્ર ઓ। ઓ કેન્દ્ર વાળી રેખા એને કોઈ સંબંધ ખરી અડે એવું કઈ ખરી? કઈ નથી, બંને રેખાઓ કેવી છે? અલગ અલગ। આ રેખાઓ ના તો છેદિકા કહેવાય, ના તો કે સ્પર્શની કહેવાય, એટલે આ બંનેનો કોઈ સ્પર્શ છે નહીં। તો બીજી આપણે આકૃતિ જોઈએ। આ જે છે વર્તુળનું ઓ કેન્દ્ર છે, કયું વર્તુળનું? ઓ કેન્દ્ર। અને માનો કે આ વર્તુળમાંથી પસાર થાય છે રેખા, તો આ વર્તુળ માંથી પસાર થાય છે કયા બિંદુમાં છે? તે માનો કે P અને બીજો બિંદુ Q। વર્તુળ માંથી પસાર થતી રેખાને છેદિકા કહે, જે કયા બે બિંદુમાં છેદે? તો P અને Q। તો આપણે વર્તુળના છેદિકાની વાત કરીએ કે વર્તુળ માંથી પસાર થતી રેખાની વર્તુળની છેદિકા છે। તો અહીં કઈ વર્તુળની છેદિકા છે? સર, ઓ કેન્દ્રવાળા વર્તુળની છેદિકા L છે। તો આપણે કહી શકીએ કે અહીં ઓ કેન્દ્રવાળા વર્તુળની છેદિકા L છે। હવે પૂછે કયા બે બિંદુમાં છેદી? તો P અને Q બિંદુમાં છેદે છે, જે P અને Q બિંદુમાં છેદે છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી છેદિકા વિશે। હવે કઈક નવો શબ્દ તમે સાંભળશો, છેદિકા તો ધોરણ 9 માં પણ સાંભળ્યો છે। આજે આપણે સ્પર્શક વિશે સમજવાનું છે। કોના વિશે? સ્પર્શક। તો આપણે લખીએ વર્તુળના સ્પર્શક। વર્તુળના સ્પર્શક કોને કહેવાય એના વિશે આપણે થોડું વિગતવાર અભ્યાસ કર્યો। વિદ્યાર્થી મિત્રો, માનો કે એક સરસ મજાનું આપણે વર્તુળ બનાવી દીધું, ઓહો જોરદાર, જેનું કેન્દ્રનું નામ આપી દીધું કંઈક અલગ, જે કેન્દ્રનું નામ ઓ છે। અને હવે સ્પર્શક દોરો, કંઈક આપણને ખ્યાલ તો હોવો જોઈએ સ્પર્શક કોને કહેવાય। તો સાંભળો, વર્તુળના ફક્ત એક જ બિંદુમાં છેદે તેને વર્તુળનો સ્પર્શક કહેવાય। વર્તુળને રેખા ફક્ત એક જ બિંદુમાં છે તેને સ્પર્શક કહેવાય। તો આપણે કહીએ વર્તુળને રેખા ફક્ત એક જ બિંદુમાંથી છેદે તેને વર્તુળનો સ્પર્શક કહે છે। તો સ્પર્શક આપણે દોરવું છે, તો હવે તો તમારે લાઈટ થઈ કે સાહેબ આપણે એક રેખા દોરવાની જે છે વર્તુળને ફક્ત એક જ બિંદુએ છેદાડવાનું, વધારે બિંદુમાં નહીં। તો સરસ મજાનો
मानो के यहां स्पर्शक दौर दो आ स्पर्शक नु नाम आप दिए मानो के x અને બીજું y तो તમને હવે એવું પૂછે કે સાહેબ કયા બિંદુ સ્પર્શે તો આપણે ક્યાં હોવું જોઈએ मानो के आ स्पर्श बिंदु आ જે સ્પર્શે છે એ બિંદુ નામ આપી દઈએ p તો અહીંયા સ્પર્શક કયો તો xy ઓ કેન્દ્રવાળો વર્તુળનો સ્પર્શક xy છે તો આપણે લખી દઈએ ઓ કેન્દ્રવાળો વર્તુળનો સ્પર્શક xy છે અને જે બિંદુમાં છેદે છે એ ફક્ત એક જ બિંદુને સ્પર્શ બિંદુ કહે છે સ્પર્શ બિંદુ તો આપણે વિદ્યાર્થી મિત્રો લખો તો લખી શકાય સ્પર્શ બિંદુ વર્તુળને સ્પર્શક ફક્ત જે એક બિંદુમાં છેદે એ બિંદુને સ્પર્શ બિંદુ કહેવામાં આવે વર્તુળ वर्तुल में रेखा फक्त एकज बिंदु मा छेदे तेने स्पर्श એટલે કે સ્પર્શ બિંદુ કહે છે તમને એવું પૂછે કે એક વર્તુળ ને કેટલા સ્પર્શકો હોય મારું બધું સાહેબ તમે કઈ વર્તુળને એક જ સ્પર્શક દોર્યું છે કેટલા હોઈ શકે તો એક જ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય કેવી રીતે તો આપણે ધ્યાનપૂર્વક સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણું આ વર્તુળનું કેન્દ્ર ઓ છે એને આપણે અસંખ્ય વર્તુળોથી દર્શાવીશું માનો કે આ એક સ્પર્શક બન્યો જેમ દોરવા એમ જેમ તમારી ઈચ્છા થાય એમ દોરો જેમ ઈચ્છા થાય ફક્ત એક જ બિંદુમાં છે તો કેટલા વર્તુળ જેટલી ઈચ્છા હોય આખી આખા વર્તુળ ઘેરી કાઢો તો આપણને ખ્યાલ આવે વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય તો આપણે લખીએ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય વર્તુળને કેટલા સ્પર્શકો હોય અસંખ્ય સ્પર્શકો હોય પરંતુ એવું કહેવામાં આવે કે વર્તુળ જે આપણે માનું કે એવું બેધીએ ઉલટું થોડું પૂછે પ્રશ્ન કંઈક અલગ જ કે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં કેટલા સ્પર્શક દોરી શકાય તો એક જ બિંદુમાં એક જ સ્પર્શક દોરી શકાય તો લખી દઈએ વર્તુળને ફક્ત एक ज बिंदु पे एक ज स्पर्शक दोरी सका असंख्य दोराय नहीं आमा आ खास ध्यान राखजो एक ज बिंदु ए गीधो होय तो एक ज दोराय पण आखा वर्तुळ ने गीधा होय तो असंख्य आई बुद्धि ध्यान में राखजो जो एवो प्रश्न पूछो तो के वर्तुळ ने छेदिका खाली क्या बिंदु मा छेदे तो बे बिंदु में ये पण लखी दू वर्तुळ ने छेदिका बे बिंदु में छेद राइट विद्यार्थी मित्रों आ सरस मजाना आपणे वर्तुळ अने लगता छेदिका स्पर्शक विषे आपणे ध्यान पूर्वक समझ्या तमे साहित्य माहितगार थया हशो आना विषे તમે નોટ કરતા રહેજો સાથે સાથે લખતા પણ રહેજો જેથી તમને ખ્યાલ આવી શકે કે આપણે આ દાખલાઓ કેવા પ્રકારે ગણવા પડે અને કઈ રીતે ગણી શકાય તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આ પોઈન્ટ નોટ કરી લેજો આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાહિત્ય લખી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જે મોસ્ટ ટાઈમ કે પ્રમેય કહી શકાય પરીક્ષામાં પૂછાતો ગયો પ્રમેય 10.1 વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે આપણે એક વર્તુળને સ્પર્શક દોરો જે ત્રિજ્યાને લંબ હોય છે
એવું દોરવાનું છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું એક વર્તુળ બનાવી દો આ વર્તુળને એક સ્પર્શક દોરો આ વર્તુળનું નામનું કેન્દ્રનું નામ ઓ આપી દો આ સ્પર્શકનું નામ એક્સ અને બીજું વાય આપો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો મારે પક્ષ લખવું છે જે રકમમાં આપેલ છે એ આપણે પક્ષમાં લખવું છે તો પક્ષ કેવી રીતે લખી શકાય જે આપણે વ્યવસ્થિત સારી રીતે સમજવાનું છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક માનો કે વર્તુળના કોઈ બિંદુએ P બિંદુએ દોરેલ સ્પર્શક કયો છે XY તો વિદ્યાર્થી મિત્રો પક્ષ લખવું હોય તો શું કહી શકાય કે ઓ કેન્દ્રવા XY સ્પર્શક બિંદુ P બિંદુએ સ્પર્શે છે આવું કહી શકો તો વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તો કહી શકો ઓ કેન્દ્રવા વર્તુળને P બિંદુએ XY સ્પર્શક દોરેલ છે તો આપણે લખી ઓ કેન્દ્રવા વર્તુળને P બિંદુ XY સ્પર્શક દોરેલ છે ઓ કેન્દ્રવાળા વર્તુળને P બિંદુ આગળ P બિંદુએ XY સ્પર્શક દોરેલ છે જે પક્ષ તૈયાર થયો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાધ્યની વાત કરવી છે સાધ્યમાં મારે શું લખવું જોઈએ એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ સાધ્ય શું કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે કોને લંબ એક લંબ દોરો OP કોને લંબ છે XY તો આપણે લખીશું OP લંબ XY વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો પક્ષ અને સાધ્ય તૈયાર કરી દીધું હવે મારે સાબિતી બનાવવી છે સાબિતીના અંદર થોડું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે જે થોડું દોરીએ છે એ આપણે સાબિતીમાં લખશું તો આપણે લખીએ કે સ્પર્શક XY પર P બિંદુ સિવાયનો એક બિંદુ Q લો તો આપણે લખી દઈએ સ્પર્શક XY પર બિંદુ P સિવાયનો બિંદુ Q લો લેવાઈ ગયો હવે શું તો હવે આપણે OQ ને જોડવાનું છે તો લખો OQ જોડો જોડાઈ ગયો રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો તમારા મગજમાં લાઈટ થાય કે સાહેબ સરસ મજાની આપણે આકૃતિ તો તૈયાર કરી દીધી હવે આપણે લખું શું તો વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો કે XY XY એ P સિવાયનો Q બિંદુ લો તથા OQ ને જોડો જોડાઈ ગયો હવે આપણે શું લખું કે બિંદુ Q એ વર્તુળનું બહારનું બિંદુ હોઈ શકે કદાચ એમ ધાર્યો હોઈ શકે જો હોય તો શું અને અંદર હોય તો શું આ બંને કોમ્પ્લિમેન્ટ વિશે આપણે થોડુંક સમજવાનું છે તો આપણે કહીએ બિંદુ Q વર્તુળની બહારનું બિંદુ હોઈ શકે તો આપણે લખશું બિંદુ Q એ વર્તુળના બહારનું બિંદુ જો બિંદુ Q એ વર્તુળના બહારના બિંદુ હોઈ શકે બિંદુ Q એ વર્તુળના બહારનું બિંદુ હોઈ શકે આઈ શક્યતા રહે અને જો અંદર હોય તો શું તો આપણે કે જો Q વર્તુળના અંદર હોય જો માનો કે વર્તુળના અંદર Q લઈએ અને આના માંથી દોરો તો શું બને છેદિકા બને સ્પર્શક બને નહીં તો આપણે વિદ્યાર્થી મિત્રો આ પણ ધારવાનું છે તો આપણે અહીં લખીશું જો Q એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો XY છેદિકા બને આપણે લખીશું જો
बिंदु Q ए वर्तुळना अंदरना भाग में होए तो XY छेदिका बने शू बने छेदिका बने स्पर्शक न बने अने स्पर्शक न बने परंतु अही XY तो शू छे स्पर्शक छे तो आपने लखी दी परंतु अही XY ए स्पर्शक छे आ बन्ने पॉइंट नु विद्यार्थी मित्रो खास ध्यान रखो जो आवडे એટલે આખું પ્રમેય રમતા રમતા આવડી જાય એક પોઈન્ટ શું કે જો Q વર્તુળના બહારનો બિંદુ હોઈ શકે કદાચ હોઈ શકે તો અંદરનો લો તો શું જો Q બિંદુ Q એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો XY શું બને છેદિકા બને અને સ્પર્શક ન બને તો પરંતુ XY તો અહીંયા શું છે સ્પર્શક છે તો આપણે કહી શકાય OQ આજે આપણે આ OQ છે આ OQ વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી છે કે નાની આપણને એમ પ્રશ્ન થાય તો આપણે કહી શકાય કે OQ કરતા વર્તુળની ત્રિજ્યા નાની છે અને OQ કેવું છે મોટું છે તો આપણે લખીએ OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી છે તો આપણે લખવો તો લખી શકાય કે OQ greater than OP આનો મતલબ OP કરતા OQ કેવું છે મોટું છે બહુ જ વિસ્તરણ સ્વરૂપ છે તો આપણે કહી શકાય વિદ્યાર્થી મિત્રો OQ greater than OP આના ઉપરથી બીજો આપણને પ્રશ્ન સવાલ થાય કે સાહેબ આ જે OP નું અંતર છે એ સૌથી ટૂંકામાં ટૂંકું અંતર કે આખું મોટું થઈ ગયું તો OP છેદિકાનું અંતર ઓ કેન્દ્રથી એટલે કે ઓપી ત્રિજ્યાનું સ્પર્શકથી અંતર ટૂંકામાં ટૂંકું બને આપણે લખી શકાય ઓપી એ ટૂંકામાં ટૂંકું અંતર બને માટે આપણે કેવું તો કહી શકાય ઓપી લંબ એક્સ વાય ઓપી લંબ એક્સ વાય જે આપણું લંબ હતું અને સાબિત કરવાનું હતું રમણકા જેવો પ્રમેય આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમારી એકવાર ફરી રિવાઇઝ કરાવું છું સમજો સારી રીતે મોસ્ટ આઈમેટ પ્રમેય છે સમજવું તો પડશે જ કેમ એક વર્તુળ છે વર્તુળનું કેન્દ્ર ઓ છે અહીં એક સ્પર્શક દોર્યો XY જે P બિંદુ સ્પર્શે છે તો આપણે લખી શકાય પક્ષ ઓ કેન્દ્રવાળા વર્તુળને P બિંદુ XY સ્પર્શક દોરી છે OP લંબ શું છે XY સ્પર્શક XY આ જે સ્પર્શક XY જે છે XY પર બિંદુ P સિવાયનું Q બિંદુ લો પછી શું કર્યું કે OQ ને જોડો જોડી દીધો હવે આપણા મગજમાં લાઈટ થયું કે સાહેબ આ Q બિંદુ જે છે વર્તુળના બહારનું બિંદુ હોઈ શકે લખી દો જો Q બિંદુ એ વર્તુળનું બહારનું બિંદુ હોય કદાચ આપણે એવી પણ શક્યતા ના કોઈ કે સાહેબ અંદર તો શું ન હોઈ શકે તો એ પણ સમજી લઈએ જો Q એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો XY શું બને છેદિકા સ્પર્શક ન હોય તો આપણે કહી શકાય અહીં XY તો શું છે સ્પર્શક છે આના પરથી કેવું કહી શકાય કે OQ એ OP કરતા કેવી છે મોટી છે તો OQ greater than OP છે OP એ ટૂંકામાં ટૂંકું અંતર બને અને OP લંબ શું બને XY જે આપણે આ પ્રમાણે સાબિત કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે સમજી લો આપણે અને આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો આ લેક્ચર પણ અહીંયા પૂરું કરીશું આવતા લેક્ચર ફરી મળીશું થેન્ક યુ